ગરમીની શરૂઆત થવાની છે. ગરમીમાં આકાશમાં વિહાર કરતા મૂંગા પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે હેતુથી શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ અને શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની તિથિના શુભ દિવસે મૂંગા પક્ષીઓને પીવાના પાણીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ આજરોજ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે કરવામાં આવ્યું હતું. મહારાજની તિથિ પ્રમાણેની જન્મજયંતિનો ઉત્સવ હોય શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ તથા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરની વિવિધ 5 જગ્યાઓ પર આ જ રીતનું બાઉલ વિતરણનો કાર્યક્રમ થનાર છે. અને આજનો આ પ્રથમ દિવસ એટલે ખંડેરાવ માર્કેટથી આની શરૂઆત કરેલી છે અને આના માટે જે ઉદારદાતાઓ આ કાર્યક્રમ માટે સાથ સહકાર કરે છે એ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. એમના સહયોગથી આ બાઉલ વિતરણ થાય છે અને બાઉલ લઈ જનાર લોકોને એક જ વિનંતી કરું છું કે આ લઈ જઈને પોતાના છાપડા પાણી બાઉલમાં ભરી મૂકે જેથી મૂંગા પશુઓ આ પાણી પીએ. આજે માનવ માગીને પાણી પી શકે છે પણ મૂંગા પક્ષીઓ એ માગી શકતા નથી ને આજે શહેરોમાં ઝાડોની બી સંખ્યા ઓછી થઈ છે કે એમને છાંયડો નથી મળતો. તો આવી તપતી ગરમીમાં આપણે આવો સારા કાર્યક્રમમાં જોડાઈને એક સારો અભિગમ સાથે આ કાર્યક્રમ કરેલો છે અને આપ સર્વ વડોદરાની જનતા એનામાં જોડાય એવી અમારી ઈચ્છા છે અને દરેક જણ પોતાના ધાબે આવા પાણીના બાઉલ ભરી મૂકે એવી મારી સર્વને વડોદરા જનની નમ્ર વિનંતી. આ સિવાય અમે લોકો ચોખંડી 4 રસ્તા વાડી સલાટવાડા ગોટરી ભૂજમવડા એવી વિવિધ જગ્યા ઉપર અમે આ કાર્યક્રમ કરનાર છીએ. કેટલા બાઉલો આ વખતે આશરે અમે 12,000થી ઉપર બાઉલનું વિતરણ કરનાર છીએ. આ બધા બાઉલ માટીના અમે બનાવેલા છે કારણ કે પ્લાસ્ટિક કે બીજા કરતા તેનામાં પાણી ગરમ થાય પણ માટીના બાઉલમાં પાણી સદૈવ ઠંડુ રહેતું હોય છે એટલે અમે લોકો આ માટીના બાઉલ વિતરણ કરતા હોય છે.